YouTube છે વિડિયો કોલ ને આમ કરી દેજો બરાબર ને ચલો ગ્રેટ ઓકે નમસ્કાર હેલો આપણે બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર ભણતા હતા લોકોને બહુ એ ચેપ્ટરમાં તકલીફ પડતી હતી બરાબર અને એના વિશે આપણે ગઈકાલે માહિતી પણ લઈ લીધી હા કે ના બરાબર અને એના વિશે આપણે હવે જોવાનું છે ચેપ્ટરમાં આગળ દાખલાઓ કઈ રીતે ગણવા તો કે છોકરાઓ હવે પહેલા તો સૌ તો નમસ્કાર આપણે ધોરણ નવના

ચેપ્ટર છે સાબિત થયું હોત પણ ભગવાનની કૃપા સમજો કે ચેપ્ટરમાં લોડ ઘટી ગયો અને ચેપ્ટર દાખલા છે દરેક ગણવાના થયા બરાબર તો ઘણા બધા દાખલાઓ છે એમાંથી નીકળી ગયા પણ મોટાભાગે દાખલાઓ સહેલા છે પણ જે દાખલાઓમાં થોડુંક લોજિક છે કે કઈ રીતે તમારે દાખલા ગણવા કે લોજિક નથી લાગતું સાહેબ જે દાખલાઓ છે ને એમાં લોજિક અમારાથી નથી ડેવલપ થતું જો લોજિક લગાડતા તમે શીખી જશો તો બાકીના દાખલાઓ છે એની ગણતરી છે એકદમ સરળ છે સાદુરૂપ છે માત્ર વખત માત્ર કરી દઉં છું કે જે તે વિદ્યાર્થીઓ મારી પાસે સૂત્રો જોયા છે એને સૂત્રો તો આવડતા જ હશે બટ એક વખત રિપીટેશન કરી દઉં બીજું ખાસ અહીંયા વિદ્યાર્થી મિત્રો લાઈક કરવાનું કદાચ તમારે ભૂલાઈ ગયું હોય તો એક વખત અંગૂઠો છે એને ટચ કરી દો જો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય અમારી મહેનત છે પસંદ આવતી હોય તો એના માટે એક લાઈક અને બીજું લિંક છે શેર કરો ચલો હવે વાત કરીએ સૂત્રોની તો સૌ પ્રથમ મારી પાસે આકાર આવે છે લંબઘન લંબગનનું કુલ પૃષ્ઠફળની જો હું વાત કરું તો લંબગનનું કુલ પૃષ્ઠફળ એટલે થાશે ટુ કાઉસમાં એલ બી પ્લસ બી પ્લસ એચ એલ બરાબર હું એક કામ કરું છું સૂત્રો છે એ

અહીંયા જોઈએ ચલો ફટાફટ હવે એક વખત રિવિઝન કરવાનું છે ટપાટપ જોઈ ઘન નું કુલ પૃષ્ઠફળ જો કોઈ કે કેચ એલ પાર્શ્વ પૃષ્ઠફળ કે તો એ થશે ટુ એચ કાઉસમાં એલ પ્લસ બી અને જો ઘનફળ કે તો આ થશે એલ બી એચ રાઈટ ત્યારબાદ હવે કોઈ કે નળાકારનું કુલ પૃષ્ઠફળ અથવા તો કુલ ક્ષેત્રફળ કહે તો ટુ પાય આર કાઉસમાં આર પ્લસ એચ અને જો નળાકારનું ઘનફળ કહે શંકુ ની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે થશે પાય આર એલ વિદ્યાર્થી મિત્રો સૂત્રો તાજા કરાવું છું

હવે આગળ વધીએ તો આગળ જતા આપણને તરત જ ખ્યાલ આવે કે તરત આવે બરાબર પાય આર કાઉસમાં એલ પ્લસ આર અને જયારે ઘનફળ પૂછે શંકુ તો વન થર્ડ પાય આર સ્ક્વેર એચ આવી રીતે આપણે કુલ કેટલા સૂત્ર અત્યાર સુધી જોયા તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર સૂત્ર એમને થઈ ગયા ત્યારબાદ ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કે કે કુલ પૃષ્ઠફળ કે બંને સરખા થાય બરાબર સૂત્રો શીખવા આવી ચાલો નિશા નિશાબેનનો વેલકમ સૂત્રો શીખવા માટે તમે ગઈકાલનો લેક્ચર જોજો એટલે તમને શીખાઈ જશે પણ આજે છે હું રિવિઝન કરાવું છું રાઈટ અ પ્રાચી યસ ખુશ શાહ માનસી બરાબર તો આપણે આજે રિવિઝન કરીએ છીએ સૂત્રો એક સાથે આમ તમારી સામે આવી જાય તો કેવી મજા આવી જાય કેવી મજા આવી જાય તો ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે એ થાય ફોર પાય આર સ્ક્વેર ગોલકનું જો આ કુલ કે વક્ર સપાટી બે સરખું જ થાય ગોલકનું જો કોઈ તમને ઘનફળ કહે તો એ થાય ટુ પાય આર સ્કવેર અર્ધ ગોલક નું કુલ પૃષ્ઠફળ બરાબર થશે થ્રી પાય આર સ્ક્વેર અને અર્ધ ગોલક નું ઘનફળ જ્યારે તમને પૂછવામાં આવે ત્યારે ટુ બાય થ્રી આર ક્યુ આ રીતે આપણે સૂત્રો જોયા પણ અહિયાં વચ્ચે એક શંકુ વખતે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એની જરૂર પડશે અને એ છે કારણ કે જયારે હું શંકુ દોરું આકૃતિમાં તમને દેખાય છે ત્યારે અહીંયા એક ઊંચાઈ અને આ આર અને એચ અને એલ કાઢકોણ ત્રિકોણ બને પાયથાગોરસ પ્રમેય પરથી

હા ઓ નિશા ટેન્થમાં છે સરસ ઓકે ચલો બરોબર એ લાઈવ લેક્ચર નહીં નહીં એટ માટે કોઈ પ્લાનિંગ નથી અત્યારે નવ દસ અગિયાર બાર ઉપર ફોકસ છે વિદ્યાર્થી મિત્રો અત્યારે તમને નહીં ખ્યાલ હોય પણ યુથ અને વિદ્યાકુલની ટીમ છે ક્યારથી લઈને મહેનત ચાલુ કરી દે માનો કે અત્યારથી યુથ ને વિદ્યાકુલની ચાલુ થઈ જાય છે મહેનત છે કે રાતના અગિયાર વાગ્યા સુધી લેક્ચર ચાલુ હોય શિક્ષકો છે તનતોડ મહેનત કરે છે સવારથી લઈને સાંજ સુધી આના પ્લાનિંગ થતા હોય કિટ-કિટલી વસ્તુઓ છે તમારા સુધી પહોંચાડવા માટે દરેક વસ્તુ આ તૈયાર થતી હોય અહીંયા પીપીટી બનાવતી હોય એમ નમ નથી બનતી એનું ટાઇપિંગ છે એનું આ છે તે છે ઘણી બધી વસ્તુઓ છે એની પાછળ કામ કરતા હોય ઘણા બધા વ્યક્તિઓ આની પાછળ કામ કરે છે તમને થમ્બનેલ દેખાતી હશે તમને દેખાય એ બનાવવા માટે પણ ઘણું બધું મગજ કસવું પડે અરે કેટ કેટલી એ વસ્તુ છે આની પાછળ મહેનત થતી હોય એક મહેનત ને વધાવવા માટે અને અમારો ઉમંગ વધારવા માટે એક લાઈક તો જરૂરથી બને છે અને વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો તમે જાણ કરો તમારા મિત્રોને એક ખાસ ઘણી વખત કેવું થાય છે તમે ક્લાસમાં કે કયો તમે ક્લાસમાં વાત કરો કે આવી રીતે આપણે લાઈવ ભણી શકાય છે અને એકદમ ફ્રી ઓફ કોસ્ટ ભણી શકાય છે તો આનો તો કોઈ વાંધો નથી ને તો અમે ક્યાં તમારી પાસે અત્યારે હાલમાં કોઈ ફીઝ લઈએ છીએ બરાબર યુટ્યુબમાં અમે હાવ એકદમ ફ્રી ઓફ કોસ્ટ રિવિઝન થાય છે ને આપણે ક્યાં ભણીએ છીએ ભલે રિવિઝન થાય તો એ ઘણો બધો ફાયદો તમારી તમને થઈ શકે એમ છે બરાબર સો એક એક વખત તમે તમે નહીં સમજો કે તમને હું ઘણી વખત કહેતા હોય છે વિદ્યાર્થીઓ કે સાહેબ અમારી પાસે ટાઈમ નથી રહેતો અમારે મહેનત કરવાનો ટાઈમ નથી રહેતો વિદ્યાર્થી મિત્રો તમે એક વખત મહેનત કરવાનું નક્કી કરી લો મહેનતનો નશો ચડી જશે ને મહેનતનો નશો કરવાની આદત ચડી જશે ને તમને કોઈ નહીં રોકી શકે ઇફ યુ આર એબલ ટુ કંકર ધ વર્લ્ડ ધેન વર્લ્ડ ઇઝ યોર્સ એક વખત તમે જો દુનિયાને જીતવા માટે સક્ષમ હશો ને તો દુનિયા તમારી જ છે રાઈટ સો નક્કી કરી લો અમે તમને તમે નહીં તમને નહીં કહેલો સવારથી સવારના સાડા છ વાગ્યાથી લઈ રાતના સાડા દસ વાગ્યા સુધીની મહેનત છે કન્ટિન્યુઅસલી ચાલુ હોય રાઈટ સાડા દસ વાગ્યા સુધીને ને હજાર સોળ કલાક ને સતત અમારે ભણાવવાનું છે આ તમે તમે તમને શું લાગે છે સહેલું છે ઊભા ઊભા કન્ટિન્યુઅસલી બોલવાનું સહેલું લાગે છે ના વિદ્યાર્થી મિત્રો બહુ અઘરી વસ્તુ છે એ એક જ વસ્તુ છે અમને જો મહેનતનું કાંઈ તમે બસ ખાલી શેર કરો માહિતી પહોંચાડો અમને જે આંકડો યુટ્યુબમાં મારી સાથે લાઈવ છે ને એ આંકડો છે ને મારે વધારવો છે કોઈ કોઈ શું કામ નથી વધતું એની પાછળનું કારણ શું છે તો વિદ્યાર્થી મિત્રો તમે ખાલી એ હું તમને ઘણા વખતથી કહું છું કે તમે શેર કરો માહિતીને તમે લિંક શેર કરો તમે વિડીયો શેર કરો તમે જે લાઈવ લેક્ચર આપણો આવવાનો છે એની અમે અગાઉથી જ ટાઈમટેબલ મૂકી દઈએ છીએ શેડ્યુલિંગ કરી દઈએ છીએ તો એને શેર કરો ને

મેન્ટલી એન્ડ ફિઝિકલી બંને પ્રકારની મહેનત જોઈશે વિદ્યાર્થી મિત્રો શેર 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 ઘટે છે શેર ઘટે છે તમને નહીં ખ્યાલ હોય હજી આ નવમું પૂરું થાય છે નવમાં નું લાઈવ એટલે તરત જ દસ નું લાઈવ છે તરત જ ટાઈમિંગ એ રીતે છે સવા છ એ પૂરું થશે સવા છ અમારે ચાલુ કરવાનું હોય રાઈટ ચાલો આગળ વધીએ કોઈ વાંધો નહીં બસ એટલી જ અપેક્ષા છે તમારી પાસેથી એક બરાબર ચાલો હવે દાખલો ગણવાનો છે આપણે તો કે એક સમઘનની ધાર પાંત્રીસ સેન્ટીમીટર છે તેનું પૃષ્ઠફળ શોધો ને પાર્શ્વ પૃષ્ઠફળ શોધો સૌ પ્રથમ તો અહીં લખવાનું પાર્શ્વ પૃષ્ઠફળ સોરી સમઘન માટે જે આકાર આપણને આપ્યો છે ને એના માટે લખવાનું અહી પૃષ્ઠફળ બરાબર સિક્સ એલ સ્કવેર અથવા સિક્સ એ સ્કવેર બરાબર તમારી બુકમાં એ લખાવતા હશે તમારી સ્કૂલમાં ટ્યુશનમાં વિદ્યાકુલમાં મને આખો કોર્ષ સ્ટાન્ડર્ડ નહી નો કેટલાનો છે અરે

પાંત્રીસ જ્યારે એકમનો પાંચ હોય ત્યારે શું કરવાનું પાંચ નો વર્ગ લખી નાખવાનો પચીસ ત્રણ પછી કોણ આવે ચાર આ બે નો ગુણાકાર કરો ચાર તેરી બાર પાંત્રીસ નો વર્ગ થાય બાર પચીસ એટલે છ ગુણ્યા બાર પચીસ બરાબર પચીસ છક દોઢસો પચીસ છક દોઢસો અને બાર છક બોતેર એટલે આ ઝીરો અને આ પંદર ઉમેરો એટલે બે સાત આઠ એટલે એ થશે આપણી પાસે જવાબ આવશે છ ત્રીસ ત્રણ છ દુ બાર બોતેર પચાસ ઇઝી બરાબર ચલો દુ બાર ને એકતેર વધી પછી તોતેર પચાસ એ આપણું કુલ પૃષ્ઠફળ આવ્યું હવે આપણે આગળ કામ કરીએ તો હજી આપણને પાર્શ્વ પૃષ્ઠફળ પણ શોધવાનું કીધું છે તો પૃષ્ઠ ફળ માટે તો કઈ છે જ નહીં સમગો ફોર એલ સ્કવેર ફોર કાઉસમાં પાંત્રીસ નો વર્ગ ફોર કાઉસમાં ચાર તેરી બાર પચીસ ચાલો યસ યસ જાનકી મેમ અ સર તમે જ્યારે લેક્ચર લો ત્યારે તેની નોટિફિકેશન ચેનલના ફર્સ્ટ પેજ પર મૂકજો તથા વહેલા તેનું શેડ્યુલ કરી નાખો તો વ્યૂઅર વધે અરે બેટા વહેલું જ કરી નાખ્યું છે બરાબર ફોર નાઇન ઝીરો ઝીરો ફોર નાઇન ઝીરો ઝીરો ઓકે ચલો સરસ

લેખે ચાર દિવાલ રંગવાનો ખર્ચ એટલે આકાર આપણને આપેલો છે લંબઘન કયો આકાર આપેલો છે લંબઘન લંબઘન માટે તળિયાની પરિમિતિ બરાબર લંબચોરસ ની પરિમિતિ બરાબર બસો પચાસ મીટર રૂપિયા મીટર પ્રતિમીટર ચાર દિવાલ ખર્ચ તો ઊંચાઈ શોધો એ જ આપણે શોધવાનું છે કોઈ વાંધો નથી કોઈ માથાકૂટ નહીં કોઈ ઝંઝટ નહીં એકદમ સહેલો કોઈ જ ટેન્શન છે જ નહીં અહીંયા પરિમિતિ આપેલી છે અને અહીંયા આના ઉપરથી આપણને લંબાઈ પહોળાઈ આપણને આપી નથી પણ આના ઉપરથી કઈક ડેટા આપેલો છે ને એનો ઉપયોગ કરીને આપણે શોધવાનું છે શું શોધશું તો સૌ પ્રથમ તો સૌ આ દાખલો છે ને બધાને તકલીફ અપાવે છે સૌ પ્રથમ તો આ ખર્ચ ઉપરથી શોધીએ જુઓ રૂપિયા દસ માં રૂપિયા દસ માં રંગાતું ક્ષેત્રફળ બરાબર એક મીટર સ્ક્વેર તો રૂપિયા પંદર હજાર માં રંગાતું ક્ષેત્રફળ બરાબર કેટલું એટલે પંદર હજાર ગુણ્યા એક ના છેદમાં દસ એટલે કે પંદરસો મીટર સ્કવેર હવે અહિયાં છે ચાર દિવાલ રંગે છે તો દસમા નો લેકચર છે આપણે સવા છ એટલે છ ને વીસ આસપાસ સ્ટાર્ટ થઈ જશે બરાબરસો મીટર ચાર દિવાલ આવે એટલે શું આવે પાર્શ્વ પૃષ્ઠફળ બધાને ખબર તો લંબઘનનું

તમે જ જશો આ લંબ ચોરસ આવી રીતે હોય આ લંબાઈ હોય પહોળાઈ હોય તો લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ એટલે ટુ એલ બી બરાબર પરિમિતિ મેળવું યાદ કરો ધોરણ નંબર આઠ થોડીક સ્પીડ એટલા માટે રાખી તમે ધોરણ આઠમાં ભણી ગયા તા બરાબર જો તમે આજે શેરિંગ કર્યું ને જો આટલો આંકડો છે આટલો ફેર પડ્યો તમને જો અત્યારે ચેન્જ દેખાય આટલું ચેન્જ દેખાય તો તમારા માટે જ અમે કામ કરીએ છીએ તમે થોડુંક અમારા માટે કામ કરો થોડુંક જ બહુ જાજુ કે નથી બરાબર તમારા સપોર્ટ વગર અમે કાંઈ નથી અમે ચોખ્ખું અત્યારે લાઈવમાં કહું છું તમે નથી તો અમારું કાંઈ નથી વિધાઉટ યુ વી આર નથિંગ નથિંગ મીન્સ નથિંગ એટલે તમારા માટે અમે કરીએ છીએ તો તમે થોડું એવું યોગદાન આપો લિંક શેર કરીને માહિતી આપીને બરાબર ચલો

છ મીટર થાય બહુ સહેલી વસ્તુ છે એકદમ કોઈ અઘરી વસ્તુ અહીંયા છે જ નહીં આ છે એક્સ્ટ્રા છે તમને સમજાવવા માટે બાકી દાખલો આ રીતે થાય કાંઈ દાખલા નથી માત્ર ને માત્ર લોજિક માત્ર ને માત્ર લોજિક વિદ્યાર્થી મિત્રો બસ તમારી એક લાઈક ઘટે છે લાઈક કરી દો લાઈક ઘણા કદાચ ડિસલાઈક પણ મને એક એક ડિસલાઇક પણ કરી છે ખૂબ ખૂબ ધન્યવાદ તમારે ડિસલાઇક કરવા બદલ કારણ કે એટલે મને ખબર પડી કે હજી મારામાં કંઈક કમી છે હજી મારે કઈક બેસ્ટ રીતે તમને આપવાનું છે તો એ પાછળ હું મહેનત કરીશ ખૂબ ખૂબ આભાર તમે મારી ખામી બતાવવા બદલ બરાબર ચલો આગળ વધીએ નેક્સ્ટ સમ એક સમઘનની છે તો તેનું ઘનફળ બધા વિદ્યાર્થીને આવડે અત્યારે જ જવાબ મને કમેન્ટ સેક્શનમાં આપશે આઠ ની ધાર આપી છે ઘનફળ જોઈએ છે ટપાટપ ફટાફટ કોઈ કે ત્રણ ઓકે કોઈ કે ડિસલાઇક વધારે કરી કઈ વાંધો અરે વાહ દીપક વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ પાંચસો બાર ભાર્ગવી બારીયા થોડોક ચેન્જ છે નહી પાંચસો સોળ ના થાય લાવ કોપી તો મારોમાં પેલા તમે તો જાતે જવાબ લાવો આ પાંચસો સોળ વાળા એક બીજા સ્વીકારી લોહાણ નહી ભાઈ પાંચસો બાર આવે લાવ

તો ઘનફળ નો ઘન પાંચસો બાર સેન્ટીમીટર ક્યુબ ખાસ એકમ ભૂલતા નહીં નહીતર અડધો માર્ક કપાવાની પૂરેપૂરી શક્યતા હવે આપણને એક દાખલો આપ્યો છે અને દાખલો કઈક આવો છે

બતાવી રહ્યા છે કશો વાંધો નહીં યુટ્યુબમાં ઘણા બધા વિદ્યાર્થીઓ હોય કે એને જે આવું શીખવવામાં આવતું હોય તો બની શકે છે ઘરે આવું બને શીખવવામાં આવતું ઘરનું વાતાવરણ છે અહીંયા આપણે દીપી ઉઠતું હોય અરી શું છે ભાઈ તમારી કમેન્ટ્સ છે એ તમારા સંસ્કારનું દર્પણ છે બરાબર એટલે કોઈ વાંધો નહીં મને કોઈ વાંધો જ નથી ક્યારેય મને વાંધો હોતો જ નથી ચલો આગળ વધીએ

ખર્ચ બરાબર રૂપિયા ત્રીસ પ્રતિમીટર ક્યુબ બરાબર તો હવે શું તો કે લંબઘનનું ઘનફળ લંબ ઘન નું ઘન બરાબર એટલે આઠ ગુણ્યા છ ગુણ્યા ત્રણ બરાબર છ આઠ છક અડતાલીસ અડતાલીસ ગુણ્યા ત્રણ દોઢસો માંથી છ જાય તો એકસો ચુમ્માલીસ શું તો કે મીટર ક્યુબ હા કે ના હા કે ના બરાબર ને કોઈ વાંધો વાંધો કોઈ ને કોઈની જરૂર નથી કઈ વાંધો નહીં થઈ ગયું ડન બસ ચલો કોઈ જરૂર નથી કોઈ વાંધો નહીં જો આપણે એવું કોઈ એ બાબત ઉપર ધ્યાન દેવાનું જ નહીં આપણું કામ કરીએ જાવ જ્યારે તમે પ્રગતિના પંથે હશો ને ત્યારે તમારા વિરોધીઓ ઘણા હશે અને એ છે ને એ અહીંયા તમારા ટાંટિયા ખેંચવાના પૂરેપૂરા પ્રયત્નો કરતું હશે હંમેશા એ ટાંટિયા ખેંચે ને ત્યારે એની સામું ધ્યાન નહીં દેવાનું આપણે આપણી પ્રગતિમાં ધ્યાન દેવાનું આ જિંદગીમાં નિયમ રાખજો બરાબર રૂપિયા ત્રીસ તો એકસો ચુમ્માલીસ મીટર ક્યુબ ખાડો ખોદવાનો ખર્ચ બરાબર કેટલા તો માટે એકસો ચુમ્માલીસ ગુણ્યા ત્રીસ એટલે આ થશે ચાર તેરી બાર વધી પેડી એક ચાર તેરી બાર ને એક તેર વધી ચાર રૂપિયા લખી નાખવાનો કે આપેલ માપનો ખાડો ખોદવા માટે આપેલ માપનો ખાડો ખોદવા રૂપિયા ચાર હજાર ત્રણસો વીસ ની એકદમ સહેલું એકદમ સહેલો છે દાખલો અરે વાહ બધાએ જવાબ આપ્યો આજે બધાએ બોધપાઠ લખી જ નાખવાનો યાસ લુવાણે આગળ વધીએ દાખલાઓ જો હવે તમને સહેલા લાગશે લોજિક પકડવાનું દાખલો શું કેવા માંગે છે દાખલા સાથે વાત કરવાની રકમ સાથે વાત કરવાની એટલે દાખલો આ વહેલો જ લાગે બરાબર સરસ વિદ્યાર્થી મિત્રો જેણે મને ડિસલાઈક કરી છે એના માટે આપણે એને ખૂબ ખૂબ આભાર આપીએ પહેલા બધા એના માટે તાલી વગાડી દે ત્રણ તાલીમ સલામી આપીએ આપણે જે મને ડિસલાઇક આપે છે ને એને આપણે ત્રણ તાલી કારણ કે એનાથી મને ખબર પડી યસ સમવેર આઈ નીડ મોર ઇન માય સેલ્ફ રાઈટ મારી જાતમાં ક્યાંક ને ક્યાંક હજી એ સુધારો કરવાની જરૂર છે ઓકે સ્ટાન્ડર્ડ ટેન્થ નું જે છ પંદર ને છ વીસે છે છ વીસ આસપાસ છે અમે લાઈવ થઈ જશું થિયરી તો આપો અરે ખુશીબેન તમે મોડા એવા છો આવતી ગઈકાલે મેં એની થિયરી કરાવી દીધી છે

અને એની લંબાઈ કઈક આપેલી છે બરાબર એની લંબાઈ કઈક આપણને આપેલી છે સર પેલું રોલર એમ બોલોને રોલર યસ રોલર થેન્ક યુ ચાલો આ રોલર છે રોલર બરાબર આપણે કોઈને એડવર્ટાઈઝ નથી કરતા પણ એ રોલર જ્યારે આમાં ફરે કેવી રીતે ખબર પડે કે ઘનફળ શોધવાનું કઉ ને આમાં શું શોધવાનું આપણને નથી ખબર જો પણ રકમ વાંચીએ રોલર નું વ્યાસ એટલે પેલા તો આકાર ખબર પડવી જોઈએ રોલર નો આકાર હોય નળાકાર નળાકાર માટે વ્યાસ આપણને આપ્યો છે ચોર્યાસી સેન્ટીમીટર જ્યારે જ્યારે વ્યાસ આપે તો તરત જ પેલું કામ કરવાનું એની ગોતવાની કારણ કે આપણે સૂત્ર છે જ નહીં સમજાય ત્રણ નંબર માં વ્યૂ નથી આવતા ચલો આર કેટલું થશે તો કે બેતાલીસ સેન્ટીમીટર આગળ વાંચીએ મેદાનને સમતલ બનાવવા માટે રોલરને પાંચસો આટા મારવા પડે તો રમતના મેદાનનું કુલ ક્ષેત્રફળ કેટલા ચોરસ ચોરસ મીટર મીટર અહીંયા ફોકસ કરો એક તો ચોરસ શબ્દ આપ્યો આપ્યો છે છે એક મીટર શબ્દ શબ્દ ચોરસ ક્યારે વપરાય જ્યારે ક્ષેત્રફળ શોધવાનું હોય ત્યારે મેદાનનું ક્ષેત્રફળ શોધવું છે તો મેદાનનું તો કઈ માપ આપ્યું જ નથી મેદાનને લગતી કોઈ વાત જ નથી જો લંબચોરસ મેદાન ધારીએ તો લંબાઈ ગુણિયા પોળાઈ હોય તો આપણે લંબ શોધી જ લઈએ સમજાય

એકસો વીસ ના છેદ માં એટલે એક કેટલા છે તો કે બેતાલીસ ના માં સો અને કેટલા છે તો કે બાર ના માં દસ હા કે ના હવે આનો છેદ ઉડે એમ છે તો કે સાત બેતાલીસ તો આ જવાબ આવશે છ દુ બાર એકસો ચુમ્માલીસો ચુમ્માલીસ બાવીસ ચાલો તો જવાબો એકલીસ બાવીસ નો જવાબ આપો ચાલો ફટાફટ બાવીસ દુ ચુ અથવા બાર 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 દુ બાર એકસો ચુમ્માલીસ એકસો ચુમ્માલીસ

હુકામ આમ કેવું ગુણાકાર હુકામ નો કેવો ભલેન એમનામ ભાઈ ભલે પડવાનો મારે તો છેલ્લો જવાબ જોઈએ છે બુદ્ધિ વાપરવાની જો અહિયાં પાંચસો દુ શું થાય તો કે હજાર અને આ થઈ 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 ગયા હેલું કામ ગયું હળવો 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 ગુણાકાર ગુણાકાર ગયો ગયો જો હવે આગળ આગળ તો ચાર અડતાલીસ વધી પડી ચાર અગિયાર એકા અગિયાર ને ચાર પંદર રૂપિયા પંદર ચોર્યાસી જોઈએ લ્યો સિમ્પલ જો ગણિત છે ને ખાલી લોજિક કે સૂત્રો આવડતી નો ગણાય

એક આ દાખલો એક આ દાખલો બરાબર એક આ દાખલો એટલે પેલા સૂત્રો હતા એનું રિવિઝન કર્યું આપણે બરાબર એટલે ઘણું બધું આજે જોયું બચ્ચાઓ આનું ને એક વખત રિવિઝન કરી નાખજો સૂત્રો ખાસ પાકા કરી લેજો બરાબર કર્તવ્યને તાકિયા કલમય ખબર છે સાહેબ ને કે સાહેબ છેલ્લે શું બોલે છે તો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ આ સાથે આપણો આજનો લેક્ચર અહીંયા પૂરો થેન્ક યુ જય હિન્દ જય ભારત